વરાછા જૂની બોમ્બે માર્કેટ પાસે આવેલી એસબીઆઈ બેંકમાં ગ્રાહકના સાંગમાં બે ગઠિયાઓ આવ્યા હતા. બેંકના એકાઉન્ટના કાઉન્ટર પર મૂકેલા ક્લિયરિંગના 27 ચેકો અધિકારીની નજર ચૂકવી ચોરી કરી નાસી છૂટ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બિહારના અલીપુર ગામના વતની અને હાલ એલપી સવાણી રોડ ગ્રીન એવન્યુમાં રહેતા રણદીપ કુમારસિંહ દુર્ગાસિંહ કુમી વરાછા જૂની બોમ્બે માર્કેટ પાસે આવેલી એસબીઆઈ બેંકમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે. તારીખ 19 જુલાઈના બપોરે 1 વાગ્યાના અરસામાં 2 અજાણ્યા યુવકો બેંકમાં આવ્યા હતા ત્યારે એકાઉન્ટના કાઉન્ટર પર ક્લિયરિંગ 27 ચેકોવાળા એક બંચ મૂકવામાં આવ્યો હતો. આ જોઈને બંને યુવકો બેંકના અધિકારીઓની નજર ચૂકી 27 ચેકોવાળો બંચ ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ ચોરી અંગે અડધો કલાક બાદ બેંકના અધિકારીઓને જાણ થતાં દોડતા થઈ ગયા હતા. તાત્કાલિક બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા બે યુવકોની કરતૂત કેદ થઈ ગઈ હતી. આ બનાવ સંદર્ભે રણધીર કુમારે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વરાછા ખાતે જે જૂની બોમ્બે માર્કેટ આવેલી છે એ જૂની બોમ્બે માર્કેટમાં એસબીઆઈની જે બ્રાન્ચ આવેલી છે બેંકની, એ બેંકની બ્રાન્ચમાંથી પરમ દિવસે કોઈ 2 અજાણ્યા માણસોએ આવીને જે બેંકના કસ્ટમરો ચેક ક્લિયર કરવા માટે બેંકમાં ભરતા હોય છે એવા 27 ચેકોની ચોરી કર્યા બાબતની ફરિયાદ દાખલ થયેલી છે. એમાં બે જે ચોર છે એ બપોરના 1 વાગ્યાના અરસામાં આવે છે અને બેંકમાં ખાતું ખોલાવવાની કે બીજી જે કંઈ પ્રોસિજર કરતા હોય એવા નાટકો કરે છે અને નજર ચૂકવીને બેંકના ટેબલ ઉપર જે 27 ચેકનું બંચ મૂકેલું હોય છે એ ચોરી જતા સીસીટીવી ફૂટેજમાં દેખાય છે. એટલે એમના ફોટોગ્રાફ્સ મેળવીને હવે એ બે ચોરોને પકડવા માટેની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલી છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત.